साबरकांठा જિલ્લાના ઈડર તાલુકાના લાલોડા ગામની સીમમાં નવીન નિર્માણ પામેલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે જવા માટે દર્દીઓને પડતી ભારે હાલાકીને લઈ જાગૃત નાગરિકો દ્વારા સિટી બસ સેવા શરૂ કરવા માટે ઈડર નગરપાલિકા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। ઈડર શહેરને તાલુકા લેવલે આરોગ્યલક્ષી સેવાઓ આપતી એકમાત્ર સિવિલ હોસ્પિટલ અગાઉ શહેરની બાજુમાં આવેલ હતી, જેને લઈ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે આવનાર દર્દીઓને સુલભ પડતું હતું ને સારવાર અર્થે આવનાર દર્દીઓને સમયસર સારવાર મળી રહેતી હતી અને ઓછા ખર્ચે દર્દીઓના કામ થઈ રહેતા હતા। ત્યારે આ સિવિલ હોસ્પિટલ જર્જરિત થતાં તેનું સ્થળાંતર કરી લાલોડા ગામની સીમમાં સરકાર દ્વારા કરોડો રૂપિયાને ખર્ચે દરેક સુવિધાઓથી સજ્જ નવીન સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવી છે। ત્યારે અહીં નવીન નિર્માણ પામેલ સિવિલ હોસ્પિટલમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સારવાર લેવા માટે આવે છે, જ્યારે સારવાર અર્થે લાલોડા ગામ સુધી જવા માટે 2 કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે, જે સારવાર અર્થે આવનાર દર્દીઓને પોસાય તેમ નથી। કારણ કે સિવિલ હોસ્પિટલ સુધી જવા માટે વાહનની કોઈ જ સુવિધા નથી, જેને કારણે ગરીબ દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડે છે અને ખાનગી વાહનોમાં મનફાવે તેમ રૂપિયા વસૂલવામાં આવે છે, જેથી લોકો પરેશ બન્યા છે। જેનલી ઈડરના જાગૃત નાગરિકો દ્વારા ઈડર શહેરમાંથી નવીન નિર્માણ પામેલ સિવિલ હોસ્પિટલ સુધી સારવાર અર્થે જવા માટે દર્દીઓને વાહનોના ભાડામાં મહદઅંશે રાહત મળી રહે તે માટે સિટી બસ સેવા શરૂ કરવા ઈડર નગરપાલિકા ખાતે આવેદનપત્ર આપી ઈડર શહેરથી લાલોડા સિવિલ હોસ્પિટલ સુધી સિટી બસ સેવા શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। આજે આવેદનપત્ર આપ્યું છે અને આ મહિનાની મારી જનરલ સભા નગરપાલિકાની આવે છે, જેની અંદર હું એજન્ડામાં લઈને આ અંગે નિર્ણય લઈ લઈશું અને ટૂંક જ સમયમાં આ અંગેની આગળની પ્રોસિજર કરીને આ કાર્યવાહી પૂરી કરીશું। સિટી બસ કરીશું, શહેરમાં ઘણા એરિયા એવા છે કે ઘણા દૂર પડે છે, લોકોના આવવાના જવાના ખૂબ પૈસા થાય છે રિક્ષાઓના, તો પરમેનન્ટ સિટી બસ શહેરમાં થાય અને લોકોને સસ્તામાં અવર જવર કરી શકે એવી વ્યવસ્થા નગરપાલિકા દ્વારા થાય એવી અમે આયોજન કરીએ છીએ। પ્રફુલ બારોટ, લાઈવ ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા।